ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ્સ, હાઉ આર યુ ઓલ? ફાઇન, ઓકે. તો આજે આપણે શું ભણવાનું છે? ગુજરાતી, બરાબર ને? તો સૌથી પહેલા તો આપણી શાળાનું નામ ગુજરાત વિદ્યાલય. ડેટ કઈ છે? 18/6. વિષય કયો છે? ગુજરાતી, ઓકે. અને ધોરણ 1. તો જુઓ બાળકો, આપણે ગુજરાતીના આગળના લેક્ચરમાં સાદો પક્કો, સાદા શબ્દો, કાનાવાળો પક્કો, કાનાવાળા શબ્દો, રસોઈવાળો પક્કો અને રસોઈવાળી બારાક્ષરા શબ્દો પણ શીખી ગયા. તો હવે તેના પછીનું જે બારાક્ષરી આવે તે આજે આપણે શીખવાની રહેશે. તો દરેકનું ધ્યાન અહીંયા હોવું જોઈએ, ઓકે. ચલો જુઓ બાળકો, આપણે તો શું લખવાનું? પહેલાં તો હેડી કે કી, એટલે કે દીર્ઘઈ વાળી બારાક્ષરી. હવે તમને ખબર છે કે આ કી, મેં તમને પહેલા પણ કી શીખવાડેલી, પણ એ કઈ કી હતી? રસ્વઈ કી. રસ્વઈ કી એટલે નાની ઈ. મેં તમને પહેલા પણ કહ્યું કે સાદા તબક્કામાં કયો સ્વર આવશે? અ, ક. દરેકના પાછળ અ સ્વર બોલાશે. એવી જ રીતે કાની પાછળ આ સ્વર બોલાશે. કયો સ્વર બોલાશે? આ. તેવી જ રીતે રસ્વઈની પાછળ ઈ સ્વર બોલાશે, પણ નાની ઈ. એવી જ રીતે દીર્ઘઈ કી વાળામાં દીર્ઘ એટલે મોટી, બરાબર? તો મોટી ઈ દરેક અક્ષરની પાછળ બોલવામાં આવશે, બરાબર? હું તમને અહીંયા બોલીને શીખવાડું છું. જુઓ અહીંયા, સૌથી પહેલા તો હેડી કી, એટલે કે દીર્ઘઈ વાળી બારાક્ષરી. બારાક્ષરી અથવા પક્કો બંનેમાંથી કોઈ પણ એક લખી શકાય. જુઓ અહીંયા શું છે? તો અને દીર્ઘઈ કી, પછી ખી, ગી, ઘી, ચી, છી, જી, જી, ટી, ઠી. દરેકની પાછળ આપણે દીર્ઘઈ કરેલી છે. ડી, ડી, અણી, ટી, ઠી, ડી, ડી, ની, પી, ફી. જો તમે સાંભળી શકો છો કે દરેક અક્ષરની પાછળ દીર્ઘઈ ઈ બોલાય છે, બરાબર ને? જો હવે નેક્સ્ટ બી, ભી, મી, ઈ, રી, ઈ, ઈ, સી, શી અને સી. ત્યારબાદ ઈ, અણી, શી, ત્રી અને ની. તો આ થયો આપણો કી વાળો પક્કો અથવા કી વાળી બારાક્ષરી. તો હવે જોઈશું આપણે દીર્ઘઈ કી વાળા શબ્દો જે મેં અહીંયા લખેલા છે, જે આપણે બધા સાથે વાંચીશું. લાકડી, તો લાકડીમાં ડરે શું આવશે? દીર્ઘઈ. બાજરી, તો તમે બાજરીના રોટના રોટલા ખાધેલા હશે ને? હા, તો આ એક છે બાજરી. સાડી, ઘણી સાડી પહેરે છે ને, ઓકે. ગાડી, તો તમારી પાસે રમકડાની ગાડી પણ હશે, પહેલાં કરે તો પપ્પા પાસે પણ ગાડી હશે, સાચી ગાડી, ઓકે. ચલો પછી કાકડી, તો કાકડી, તો કાચી કાચી કાકડી તમે ખાઓ છો ને? હા, તો કાકડીમાં પણ ડરે શું આવશે? દીર્ઘઈ. માછલી, તો માછલી પણ તમે જોઈ હશે, બરાબર ને? તો માછલીમાં પણ ડરે શું આવશે? દીર્ઘઈ. વાટકી, તો વાટકી એટલે શું તમને ખબર છે? મમ્મી દાળ બનાવે તો દાળ શેમાં આપે? વાટકીમાં. અત્યારે તો કેરીના રસ સિઝન છે ને, તો કેરીનો રસ પણ તમે શેમાં આપશે મમ્મી? વાટકીમાં. તો વાટકીમાં પણ તમને દીર્ઘઈ આવશે. ચકલી, તો ચકલી પણ તમે જોઈ હશે, ચકલી પક્ષી કહેવાય. બરફી, તો બરફી એક મીઠાઈ છે, સ્વીટ છે, બરાબર ને? તમને બધાને ભાવતી હશે, તો બરફીમાં પણ તમને દીર્ઘઈ. પછી ભાખરી, તો મમ્મી રસોઈમાં જમવામાં ભાખરી બનાવે છે ને? હા. માટલી, તો રસોડામાં પાંડિયારા પર માટલી મૂકેલી હોય છે ને, તો માટલીમાં પણ મને દીર્ઘઈ. પછી આવશે નાવડી, તો વરસાદમાં તમે નાની નાની નાવડી બનાવીને રમો છો ને પાણીમાં? હા. તો આ રહ્યા આપણા દીર્ઘઈ વાળા શબ્દો, તમારે ઘરે પણ લર્ન કરવાના રહેશે, ઓકે. બાય સ્ટુડન્ટ.